more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. ભારત સરકાર દ્વારા બેન્કિંગને લગતા અલગ અલગ પાસાઓ વિશે સૂચના આપવામાં આવી હતી કે જેના થકી બેન્કિંગને લગતી કામગીરી સરળ બની રહે, સાથે જ બ્રાન્ચ ગ્રાહકોની જરૂરિયાતો તરફ વધારે ધ્યાન આપે, સાથે જ બેન્કિંગની કામગીરી ડિજિટલ લેવલ પર પણ વધારે સારી બનાવી શકાય તેના માટેના સૂચનો પણ ચર્ચા કરી હતી. બેઠકમાં ચર્ચાના વિશિષ્ટ ક્ષેત્રોમાં વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેવા કે ખેડૂતોની આવક બમણી કરવી, ખાસ કરીને PSP અને મુદ્રા યોજનાઓ દ્વારા નાના ઉદ્યોગોના ધિરાણ વધારવા અને મહિલા અને SC ST ઉદ્યોગો સાહસિકોને સશક્તિકરણ માટે જરૂરી એવા તમામ પાસાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO શાખાના વડાઓને સરકારની કેન્દ્રિત યોજનાઓને મુદ્રા, PSP લોન, ઓવરડ્રાફ્ટ વગેરેને લોકપ્રિય બનાવવા આગ્રહ કરવામાં આવ્યો છે. સરકારે શાખાઓને વિવિધ સેગમેન્ટના દરો સાથે જ ગ્રાહકોને વ્યાજના દરમાં ઘટાડો અંગે અભિવ્યક્ત કરવા નિર્દેશ પણ આપેલા છે. જ્યારે અમદાવાદ ઝોનને શાખાઓએ મુદ્રા યોજના હેઠળ કૃષિની પ્રવૃત્તિઓ અને તેનાથી સંબંધિત પ્રવૃત્તિઓ માટે આરક્ષિત કરવામાં આવ્યું છે. આ પરામર્શનો હેતુ બેન્કિંગ ક્ષેત્રને રાષ્ટ્રીય અગ્રતા સાથે ગોઠવવા માટેની પહેલ કરવાનો છે, તથા તે રાજ્યની ધિરાણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે મોટી પહેલ કરવામાં આવી છે, જેવા કે ક્લસ્ટર વિશિષ્ટ યોજનાઓ બનાવી છે, જેમાં મોરબીના સિરામિક ઇન્ડસ્ટ્રીઝ અને મહેસાણા તથા બરોડામાં ફાઇનાન્સિંગ દૂધ આપતી કેટલ્સ અને ડેરી એકમો અને રાજકોટમાં ફૂડ એન્ડ એગ્રો પ્રોસેસિંગ યુનિટ વગેરે પ્રકારની ધિરાણ આપવાની પહેલ કરી છે. જોકે રાજ્યના આર્થિક વિકાસમાં ગુજરાત રાજ્યનો કુલ ક્રેડિટ પોર્ટફોલિયો ₹14,43,300 તથા કુલ થાપણ ₹25,70,500 અને કુલ વ્યાવસાયિક મિશ્રણ ₹40,13,800 છે. તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોમાં ગુજરાત રાજ્યના કુલ ક્રેડિટ પોર્ટફોલિયોનો હિસ્સો 7.72% છે. મહત્વની વાત કરવામાં આવે તો ધીરે ધીરે બેન્કોનો પણ NPA વધતા હવે બેન્કો પણ નાનાથી નાના કસ્ટમર પર ધ્યાન દોર્યું હોય તેમ લાગી રહ્યું છે. ये बहुत अच्छा एक प्रोसेस है, मैं भी अभी पार्टिसिपेट कर रहा हूँ. बहुत अच्छा एनालिसिस मिल रहा है ब्रांच मैनेजर से, कुछ अच्छा सजेशन भी आ रहा है, बहुत अच्छा लग रहा है. ये आइडिएशन प्रोसेस और ये कंसल्टेटिव प्रोसेस जो कॉन्सेप्ट अभी हम कर रहे हैं, शायद इसमें बहुत अच्छा आइडियाज जनरेट हो जाएगा. शायद टॉप मैनेजमेंट को भी ग्राउंड लेवल का कुछ रियलिटीज़ जो हमारा नज़र में नहीं था वो शायद समझ में आएगा आगे जाते हुए. ये अच्छा प्रोडक्ट डेवलप करने में, नया तरीके से स्ट्रैटेजी बनाने में शायद काम आएगा.